गुड मॉर्निंग विद्यार्थी मित्रों, सहजानंद ग्लोबल स्कूल, धोरण चार, विषय गुजराती, यूनिट 9, अमने मजा पड़े। विद्यार्थी मित्रों, तमारे तमारे टेक्स्ट बुक में ध्यान आपवानो छे। पेज नंबर 70 पर दरेक विद्यार्थीनु ध्यान रहेशे। विद्यार्थी मित्रों, अहीं प्रश्न नंबर 1, वाचो अने लखो। सूचना आपेली छे, वाचो अने लखो। एक नंबर में तमे जोई सको छो, सौ प्रथम शब्द छे उड। उदाहरण तरीके अहीं नमूनो आपेलो छे उड, तो उड़नुं शुं थशे? उड़े, उड़से, उड़ियो। ते रीते आपणे बाकीना शब्दों बनावाना छे। उड़नी नीचे बोल, कयो शब्द आपेलो छे? बोल। तो शुं थशे? बोले, बोलसे, बोलियो। विद्यार्थी मित्रों, सामे लीटी 3 आपेली छे, तेमां तमारे पेन्सिलथी लखवानुं छे। त्यार पछीनो शब्द छे नाच। कयो शब्द आपेलो छे विद्यार्थी मित्रों? नाच। तो शुं थशे? नाचे, नाचसे, नाच्यो। त्यार पछीनो शब्द छे तर। કયો શબ્દ છે વિદ્યાર્થી મિત્રો? તર। તો અહીં શું થશે? તરે, તરસે, તરસ્યો। ત્યાર પછીનો શબ્દ છે વિદ્યાર્થી મિત્રો? ચાલ। તો અહીં શું થશે? ચાલે, ચાલશે, ચાલ્યો। ત્યાર પછીનો શબ્દ છે લાગ। તો અહીં શું થશે? લાગે, લાગશે, લાગ્યો। ત્યાર પછીનો વિદ્યાર્થી મિત્રો શબ્દ આપેલો છે હસ। કયો શબ્દ આપેલો છે? હસ। તો અહીં શું થશે? હસે, હસશે, હસ્યો। ત્યાર પછીનો શબ્દ છે વિદ્યાર્થી મિત્રો ફૂલ। કયો શબ્દ આપેલો છે? ફૂલ। તો અહીં શું થશે? ફૂલે, ફૂલશે, ફૂલ્યો। ત્યાર પછીનો શબ્દ છે વિદ્યાર્થી મિત્રો ખીલ। કયો શબ્દ આપેલો છે? ખીલ। તો અહીં શું થશે? ખીલે, ખીલશે, ખીલ્યો। તેના પછી શબ્દ છે આપ। કયો શબ્દ છે? આપ। તો અહીં શું થશે? આપે, આપશે, આપ્યો। હવે છેલ્લો શબ્દ છે નમ। કયો શબ્દ છે? નમ। તો અહીં શું થશે? નમે, નમશે, નમ્યો। વિદ્યાર્થી મિત્રો, તમારે પણ તમારી ટેક્સ્ટ બુકમાં આ રીતે શબ્દો બનાવીને લખવાના છે। હવે પ્રશ્ન નંબર 2। પ્રશ્ન નંબર 2, નીચેના શબ્દો સુધારીને તેની આગળ ખાલી જગ્યામાં લખો। વિદ્યાર્થી મિત્રો, સૂચનામાં શું કહે છે? નીચેના શબ્દો સુધારીને તેની આગળ ખાલી જગ્યામાં લખો। અહીં શબ્દો આપેલા છે, તે શબ્દોને આપણે સુધારીને લીટીમાં લખવાના છે। અહીં સૌ પ્રથમ શબ્દ આપેલો છે ગૃ, ક, સ, તો તેનો સાચો શબ્દ કયો છે? સુધારેલો વૃક્ષ। તમે જોઈ શકો છો તમારી ટેક્સ્ટ બુકમાં લખેલો છે, બરાબર, વૃક્ષ। તો આપણે તે પ્રમાણે બાકીના શબ્દો લખવાના છે। બીજો શબ્દ છે ર, ક, સા, તો અહીં સાચો શબ્દ કયો થશે? રક્ષા। ત્રીજો શબ્દ છે ચ, ક, સુ, તો અહીં સાચો શબ્દ કયો થયો? ચક્ષુ। ત્યાર પછીનો શબ્દ છે રૂમાલ। અહીં રમકડાનો ર છે, બરાબર, તો આપણે અહીં રૂ, રૂનો રૂ લખવાનો છે, એટલે અહીં થશે રૂમાલ। ત્યાર પછી ઋતુ, તો આપણે ઋષિવાળો રૂ લખશું, એટલે અહીં સાચો શબ્દ બનશે ઋતુ। ત્યાર પછીનો શબ્દ છે પર, કા, સ, તો અહીં સાચો શબ્દ શું થશે? પ્રકાશ। હવે બીજો કયો શબ્દ છે? સ્વાદ। કયો શબ્દ આપ્યો છે? સ્વાદ, તો અહીં સાચો શબ્દ સ્વાદ। ચો, ક, ખુ, તો અહીં સાચો શબ્દ કયો થયો? ચોખ્ખું। તેની નીચેનો શબ્દ છે અ, ક, સ, ર, તો સાચો શબ્દ કયો થયો?
અક્ષર. તેના પછીનો શબ્દ છે સા ક સર, તો સાચો શબ્દ કયો છે? સાક્ષર. ત્યાર પછીનો શબ્દ છે દ ક સા, તો સાચો શબ્દ કયો થયો? દક્ષા. તેના પછીનો શબ્દ છે પ ક સી, તો સાચો શબ્દ કયો થયો? પક્ષી. ત્યાર પછીનો શબ્દ છે મો ક સ, તો સાચો શબ્દ મોક્ષ. ત્યાર પછીનો શબ્દ આપેલો છે કિરતન, તો અહીં આપણે સાચો શબ્દ લખવાનો છે કીર્તન. ત્યાર પછીનો શબ્દ કયો છે? વારતા, તો અહીં આપણે સાચો શબ્દ લખીશું વાર્તા. ત્યાર પછીનો શબ્દ છે જીબરા, તો સાચો શબ્દ આપણે લખીશું જીબ્રા. ત્યાર પછીનો શબ્દ છે પરસાદ, તો અહીં શું થશે? પ્રસાદ. હવે છેલ્લો શબ્દ છે ફુગો, બરાબર. અહીં કયો ઘ છે? ઘરનો ઘ છે. હવે અહીં કયો આવશે? ગણપતિનો ઘ આવશે, બરાબર. અડધો ઘ છે તેવો જ બીજો ઘ આવશે, તો અહીં શું લખવાનું? ફુગ્ગો. વિદ્યાર્થી મિત્રો, તમારે પણ તમારા પાઠ્યપુસ્તકમાં, તમારી ટેક્સ્ટબુકમાં આ રીતે ખાલી જગ્યા લખવાની છે. હવે પ્રશ્ન નંબર 3, પેજ નંબર 71 પર આપણે ભણીશું. પ્રશ્ન નંબર 3, નીચે જુદી જુદી વસ્તુઓના નામ ભેગા થઈ ગયા છે, નીચેના ખાનામાં અલગ અલગ લખો. વિદ્યાર્થી મિત્રો, અહીં શું કહે છે કે અહીં જુદી જુદી વસ્તુઓના નામ આપેલા છે, તે ભેગા થઈ ગયા છે, તેને આપણે અલગ અલગ ખાનામાં લખવાના છે. અહીં નામ આપેલા છે સફેદ, ખટારો, પીપળો, અસ્ત્રો, હથોડી, બાવળ, ગુલમહોર, સાયકલ, વાદળી, કેસરી, હેલિકોપ્ટર, આસોપાલવ, કરવત, હળ, રિક્ષા, સ્કૂટર, લાલ, ગુલાબી, માલગાડી, લીલો, ચાકડો, લીમડો, લેલું, વડ, બરાબર. વિદ્યાર્થી મિત્રો, તો અહીં બધા શબ્દો ભેગા થઈ ગયા છે, તેને આપણે અલગ લખવાના છે. અહીં જુદા જુદા શબ્દોના વિભાગ પાડેલા છે, જેવા કે રંગના નામ, વાહનોના નામ, વૃક્ષોના નામ, સાધનોના નામ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે રંગના ખાનામાં, એટલે કે રંગના નામ છે એ લીટીમાં રંગ જ લખીશું, વાહનોવાળી લીટીમાં વાહનો લખીશું, વૃક્ષોનું નામ છે ત્યાં વૃક્ષો લખીશું, સાધનોના નામ છે ત્યાં સાધનોના નામ લખીશું. તો સૌ પ્રથમ રંગના નામ આપેલા છે, તો અહીં કયા કયા રંગના નામ છે? સફેદ, વાદળી, કેસરી, લાલ, ગુલાબી, લીલો. ત્યાર પછી વાહનોના નામ લખવાના છે, લીટી આપેલી છે તેમાં વાહનોના નામ લખવાના છે. તો કયા કયા વાહનો છે? ખટારો, સાયકલ, હેલિકોપ્ટર, રિક્ષા, સ્કૂટર, માલગાડી. ત્યાર પછી વૃક્ષોના નામ લખવાના છે, તો કયા કયા વૃક્ષો છે? પીપળો, બાવળ, ગુલમહોર, આસોપાલવ, લીમડો, વડ. ત્યાર પછી સાધનોના નામ આપેલા છે, બરાબર. તો કયા કયા સાધનો છે? અસ્ત્રો, હથોડી, કરવત, હળ, ચાકડો, લેલો. વિદ્યાર્થી મિત્રો, તમારે પણ તમારી ટેક્સ્ટબુકમાં આ રીતે વસ્તુઓના નામ ભેગા થઈ ગયા છે, તેને અલગ અલગ ખાનામાં લખવાના છે. પ્રશ્ન નંબર 4, ઉપર અલગ કરેલા નામમાંથી યોગ્ય નામ નીચે ખાલી જગ્યામાં લખો. વિદ્યાર્થી મિત્રો, આપણે જે વસ્તુના નામ ભેગા હતા તેને અલગ અલગ રીતે લખ્યા છે, બરાબર. તે વસ્તુઓના નામ પ્રમાણે ખાલી જગ્યા પૂરવાની છે. એક નંબર, આકાશમાં ખાલી જગ્યા ઉડે છે, તો આકાશમાં શું ઉડે છે? આન્સર, હેલિકોપ્ટર. ખાલી જગ્યામાં આપણે લખવાનું છે હેલિકોપ્ટર.
આકાશમાં હેલિકોપ્ટર ઉડે છે. બે નંબર, ખાલી જગ્યાના પાનનું તોરણ બને છે. આન્સર આસોપાલવ. અહીં શું થશે? આસોપાલવના પાનનું તોરણ બને છે. ત્રણ નંબર, સુથાર ખાલી જગ્યા વડે લાકડો કાપે છે. આન્સર કરવત. તો અહીં શું થશે? સુથાર કરવત વડે લાકડું કાપે છે. ચાર નંબર, પાંદડાનો રંગ ખાલી જગા હોય છે. આન્સર લીલો. તો અહીં શું થશે? પાંદડાનો રંગ લીલો હોય છે. પાંચ નંબર, ખાલી જગ્યા વડે ખેતર ખેડાય છે. આન્સર હળ. તો અહીં શું થશે? હળ વડે ખેતર ખેડાય છે. છ નંબર, ખાલી જગ્યાથી ખીલી લગાવાય છે. આન્સર હથોડી. તો અહીં શું થશે? હથોડીથી ખીલી લગાવાય છે. વિદ્યાર્થી મિત્રો, તમારે પણ તમારી ટેક્સ્ટબુકમાં આ રીતે ખાલી જગ્યા પૂરવાની છે. પ્રશ્ન નંબર પાંચ. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર પાંચ, અલગ પડતા શબ્દ પર રાઉન્ડ કરો. એટલે કે જે શબ્દ અલગ પડે છે તે શબ્દ પર રાઉન્ડ કરવાનો છે. અહીં ચાર શબ્દો આપેલા છે. ચાર શબ્દોમાં જે શબ્દ અલગ પડે છે તેના ફરતે રાઉન્ડ કરવાનું છે. તમે જોઈ શકો છો, નમૂના તરીકે અહીં આપેલું છે, કાર્ડ, કવર, તલવાર, છાપો. તો આમાંથી તલવાર શબ્દ અલગ પડે છે, તેના ઉપર રાઉન્ડ કરેલું છે. કેમ કે કાર્ડ, કવર અને છાપું તે કાગળની વસ્તુ છે, બરાબર? તો અલગ શું થયું? તલવાર. એટલે તલવાર ઉપર રાઉન્ડ કરેલું છે. બે નંબર, ટેબલ, ખુરશી, પાટલી અને બંગડી. તો આમાંથી અલગ શું પડે છે? બંગડી. કેમ? ટેબલ, ખુરશી, પાટલી તે લાકડાની વસ્તુઓ છે, બરાબર? વિદ્યાર્થી મિત્રો, બેસવાની વસ્તુઓ છે. તો અહીં બંગડી અલગ પડી, તો બંગડી ઉપર રાઉન્ડ કરવાનો છે. ત્રણ નંબર, સ્ટમ્પ, પેન્સિલ, બોલ, બેટ. તો આમાંથી અલગ શું છે? પેન્સિલ છે. કેમ? સ્ટમ્પ, બોલ, બેટ એ ત્રણ ક્રિકેટ રમવાના સાધનો છે, બરાબર? તો પેન્સિલ અલગ પડે છે, તો આપણે પેન્સિલ ઉપર રાઉન્ડ કરવાનો છે. ચાર નંબર, અસ્ત્રો, કાતર, ઈટ, કાસ્કો. તો આમાંથી કયો શબ્દ અલગ પડે છે? ઈટ. કેમ? કેમ કે અસ્ત્રો, કાતર, કાસ્કો તે વાળ કાપવાના સાધનો છે, બરાબર વિદ્યાર્થી મિત્રો? એટલે ઈટ ઉપર રાઉન્ડ કરવાનું છે. પાંચ નંબર, સ્કૂટર, સાયકલ, ટ્રેન, તુલસી. વિદ્યાર્થી મિત્રો, આમાંથી તુલસી શબ્દ અલગ પડે છે. કેમ? સ્કૂટર, સાયકલ, ટ્રેન તે વાહનો છે, આમાંથી તુલસી ઉપર આપણે રાઉન્ડ કરવાનો છે. છ નંબર, બાકડો, પાટિયું, ખુરશી, બરાબર વિદ્યાર્થી મિત્રો? અને છેલ્લો શબ્દ ચપ્પુ. તો કયો શબ્દ અલગ પડ્યો? ચપ્પુ. કેમ? બાકડો, પાટિયું, ખુરશી તે બાકડા પર બેસાય, પાટિયું છે તેના પર લખાય અને ખુરશી પર પણ બેસાય, પણ ચપ્પુ છે અલગ પડે છે, એટલે ચપ્પુ પર આપણે રાઉન્ડ કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, તમારે પણ તમારી ટેક્સ્ટબુકમાં આ રીતે અલગ પડતા શબ્દ પર રાઉન્ડ કરવાનો છે. પેજ નંબર 72. પ્રશ્ન નંબર 6. ચોરસમાંથી શબ્દો શોધીને ચોરસ કરો અને બાજુના ખાનામાં લખો. વિદ્યાર્થી મિત્રો, અહીં એક ચોરસ આપેલું છે, તેમાં શબ્દો છે, જુદા જુદા શબ્દો છે, તેના ઉપર આપણે ચોરસ કરવાનું છે. ત્યાર પછી બાજુમાં જે લીટી આપેલી છે તેમાં લખવાનું છે. તમે જોઈ શકો છો તમારા પાઠ્યપુસ્તકમાં, અહીં એક નમૂના તરીકે શબ્દ છે બારણું. કયો શબ્દ છે? બારણું. તેના પર ચોરસ કરેલું છે. ત્યાર પછી એક નંબરમાં બારણું લખેલું છે. હવે આપણે બીજા શબ્દો જોઈશું. તો બે નંબરમાં ત્રાજવું. કયો શબ્દ આવશે?
ત્રાજુ છે ત્યાં ચોરસ કરવાનું છે અને લીટીમાં ત્રાજુ લખવાનું છે. ત્રણ નંબર રેલગાડી, કયો શબ્દ થશે? રેલગાડી. રેલગાડી છે ત્યાં ચોરસ કરવાનું છે અને લીટીમાં લખવાનું છે રેલગાડી. ચાર નંબરનો શબ્દ બનશે હળ, કયો શબ્દ બને છે? હળ. તો આપણે હળ છે ત્યાં ચોરસ કરીશું અને ખાલી જગ્યામાં લખવાનું છે હળ. પાંચ નંબરમાં ડોલ, કયો શબ્દ બન્યો? ડોલ. તો આપણે ડોલ છે ત્યાં ચોરસ કરવાનું છે અને ખાલી જગ્યામાં ડોલ લખવાનું છે. છ નંબરમાં વાહન, કયો શબ્દ બન્યો? વાહન. તો જ્યાં વાહન છે ત્યાં ચોરસ કરવાનું છે અને ખાલી જગ્યામાં વાહન લખવાનું છે. સાત નંબર ખુરશી, કયો શબ્દ બન્યો? ખુરશી. ત્યાં આપણે ચોરસ કરીશું અને ખાલી જગ્યામાં ખુરશી લખવાનું છે. આઠ નંબર સીવવું, કયો શબ્દ બન્યો? સીવવું. તો ત્યાં આપણે ચોરસ કરીશું અને ખાલી જગ્યામાં સીવવું લખીશું. નવ નંબરમાં ચકડોળ, કયો શબ્દ બન્યો? ચકડોળ. જ્યાં ચકડોળ છે ત્યાં આપણે ચોરસ કરીશું અને ખાલી જગ્યામાં લખીશું. દસ નંબરમાં ડોક, કયો શબ્દ બન્યો? ડોક. ડોક છે ત્યાં આપણે ચોરસ કરીશું ત્યાર પછી ખાલી જગ્યામાં લખીશું. વિદ્યાર્થી મિત્રો, તમારે પણ તમારી ટેક્સ્ટબુકમાં આ રીતે લખવાનું છે. પ્રશ્ન નંબર સાત. પ્રશ્ન નંબર સાત, શબ્દનો ઉપયોગ કરી વાક્યો બનાવો. વિદ્યાર્થી મિત્રો, અહીં શબ્દો આપેલા છે તેનો ઉપયોગ કરી વાક્ય બનાવવાના છે. અહીં એક ઉદાહરણ તરીકે આપેલું છે, એક નંબરમાં હળ. તો વાક્ય શું છે? ખેડૂત હળ વડે ખેતર ખેડે છે. તે જ રીતે આપણે બાકીના શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવવાના છે. બે નંબરમાં ગીત, કયો શબ્દ છે? ગીત. તો વાક્ય બનશે મીરા ગીત ગાય છે. ત્રણ નંબર ઘાસ, તો વાક્ય બનશે ગાય ઘાસ ખાય છે. ચાર નંબરમાં શબ્દ છે મમ્મી, તો અહીં વાક્ય બનશે બજારમાંથી મમ્મી ચોકલેટ લાવે છે. પાંચ નંબર શબ્દ છે મોચી, તો અહીં વાક્ય બનશે ચંપલ સીવે તેને મોચી કહેવાય. છ નંબર વાદળ, કયો શબ્દ છે? વાદળ. તો અહીં વાક્ય બનશે વાદળ વરસાવે પાણી. શું કહે છે? કે વાદળ વરસાવે પાણી. સાત નંબર, કયો શબ્દ છે? રેલગાડી. કયો શબ્દ છે? રેલગાડી. તો અહીં વાક્ય બનશે રેલગાડી પાટા પર ચાલે છે. વિદ્યાર્થી મિત્રો, તમારે પણ તમારી ટેક્સ્ટબુકમાં આ રીતે વાક્ય બનાવીને લખવાના છે. પ્રશ્ન નંબર આઠ, ચિત્ર સાથે બંધ બેસતું વાક્ય જોડો. વિદ્યાર્થી મિત્રો, અહીં ચિત્ર આપેલું છે તેની સાથે બંધ બેસતું વાક્ય જોડવાનું છે. અહીં ચિત્ર શાનું છે? ચકલીનું ચિત્ર આપેલું છે. વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો અહીં નમૂના તરીકે આપેલું છે, બરાબર. ચકલી શું કરે છે? દાણા ખાય છે. તો અહીં બે વાક્યો આપેલા છે. એક નંબરમાં ચકલી દાણા ખાય છે. બે નંબર ચકલી આકાશમાં ઉડે છે. તમે જોઈ શકો છો ચિત્રમાં ચકલી દાણા ખાય છે, એટલે એક નંબરનું વાક્ય જોડેલું છે, ચકલી દાણા ખાય છે. હવે પેજ નંબર 73 પર આપણે ભણીશું. બીજું ચિત્ર આપેલું છે, આગગાડીનું ચિત્ર આપેલું છે. શાનું ચિત્ર આપેલું છે? વિદ્યાર્થી મિત્રો, આગગાડીનું ચિત્ર આપેલું છે. આગગાડી એટલે કે રેલગાડીનું ચિત્ર આપેલું છે. તમે જોઈ શકો છો ચિત્રમાં, બરાબર. અહીં બે વાક્યો આપેલા છે, આગગાડી પાટા પર ચાલે છે. બીજું વાક્ય, આગગાડી રસ્તા પર ચાલે છે. તો અહીં કયું ચિત્ર છે? આગગાડી પાટા પર ચાલે છે. એક નંબરનું જે વાક્ય છે
તેને આપણે આ ગાડી સાથે જોડવાનું છે। ત્યાર પછીનું ચિત્ર છે વિદ્યાર્થી મિત્રો, ગુલાબનું ચિત્ર આપેલું છે। બરાબર વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો ચિત્રમાં ગુલાબનું ચિત્ર છે। અહીં બે વાક્યો છે। એક નંબરમાં આ ચંપાનું ફૂલ છે, બીજું આ ગુલાબનું ફૂલ છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીં બે નંબરનું વાક્ય છે તેની સાથે આપણે જોડવાનું છે કે આ ગુલાબનું ફૂલ છે। વિદ્યાર્થી મિત્રો, ગુલાબના નીચે ઝાડનું ચિત્ર આપેલું છે। તમે જોઈ શકો છો ઝાડનું ચિત્ર છે, પણ સાનું ઝાડ છે। બરાબર, તો અહીં બે વાક્યો લખેલા છે। એક નંબરમાં આ આસોપાલવનું ઝાડ છે, બે નંબરમાં આ લીમડાનું ઝાડ છે। તો અહીં વાક્ય કયું આવશે? એક નંબરનો આ આસોપાલવનું ઝાડ છે। તો આપણે ઝાડને એક નંબર સાથે જોડીશું। ત્યાર પછીનું ચિત્ર છે વિદ્યાર્થી મિત્રો, ગાયનું ચિત્ર આપેલું છે। તમે જોઈ શકો છો ચિત્રમાં ગાય છે। બરાબર, અહીં બે વાક્યો લખેલા છે। એક નંબરનું વાક્ય છે આ ગાય છે, બીજું વાક્ય છે આ ભેંસ છે। તો અહીં કયું વાક્ય આવશે? આ ગાય છે। તો આપણે ગાયને એક નંબર સાથે જોડીશું। ત્યાર પછીનું ચિત્ર છે વિદ્યાર્થી મિત્ર, ટમેટાનું ચિત્ર છે। બરાબર વિદ્યાર્થી મિત્રો, અહીં બે વાક્યો છે। એક નંબરમાં ટમેટું લીલા રંગનું છે, બે નંબર ટમેટું લાલ રંગનું છે। તો અહીં કયું વાક્ય થશે? બે નંબરનું વાક્ય, ટમેટું લાલ રંગનું છે। તો આપણે ટમેટાને બે નંબરના વાક્ય સાથે જોડવાનું છે। હવે વિદ્યાર્થી મિત્રો, પેજ નંબર 74 પર આપણે ભણીશું। પ્રશ્ન નંબર 9, નીચેનું કાવ્ય અભિનય સાથે ગાઓ। વિદ્યાર્થી મિત્રો, અહીં શું કહે છે કે નીચેનું કાવ્ય અભિનય સાથે ગાઓ। આપણે અહીં અભિનય નથી કરી શકતા, કેમ કે આપણે જ્યારે ક્લાસમાં આવશું ત્યારે અભિનય સાથે કાવ્ય ગાશું। અહીં આપણે આ કાવ્યનું ગાન કરીશું। કાવ્ય છે ચપટી વગાડતા આવડી ગઈ। બા મને ચપટી વગાડતા આવડી ગઈ, મારી ચપટી વાગે છે પટ પટ પટ, જાણે ફૂટે બંદુકડી ફટ ફટ ફટ, પેલી બિલ્લી ભાગે છે જટ જટ જટ, બા મને બિલ્લી વગાડતા આવડી ગઈ, તું કપડાં ધોવે ભલે ધબ ધબ ધબ, હું પાણીમાં નહીં કરું છબ છબ છબ, મારી ચપટી ભીંજાઈ જાય ડબ ડબ ડબ, બા મને મુન્ની રમાડતા આવડી ગઈ, બા મને ચપટી વગાડતા આવડી ગઈ। અહીં કાવ્યમાં શું કહે છે કે બા મને ચપટી વગાડતા આવડી ગઈ છે। અહીં શું કહે છે? બાળક બાને કહે છે કે મને ચપટી વગાડતા આવડી ગઈ છે। ચપટી કેવી વાગે છે? પટ પટ, જાણે બંદૂકડી ફટ ફટ, જેમ બંદૂકડી ફૂટે છે તે રીતે ચપટી વાગે છે। શું કહે છે? પેલી બિલ્લી ભાગે છે જટ જટ, બિલ્લી કેવી રીતે ભાગે છે? જટ જટ, બા મને બિલ્લી ભગાડતા આવડી ગઈ। બાળક શું કહે છે કે બાને? બા મને બિલ્લી ભગાડતા આવડી ગઈ। તું કપડાં ધોવે ભલે ધબ ધબ, જ્યારે બા કપડાં ધોવે છે ત્યારે કેવો અવાજ આવે છે? ધબધબ અવાજ આવે છે। હું પાણીમાં નહીં કરું છપ છપ, બાળક શું કહે છે બાને? હું પાણીમાં છપ છપ કરું નહીં, મારી ચપટી ભીજાઈ જાય ડબ ડબ, કેમ કે હું પાણીમાં છપ છપ કરીશ તો મારી ચપટી ભીંજાઈ જશે। ચપટી કેવી ભીંજાઈ જાય છે? ડબ ડબ, બા મને મુન્ની રમાડતા આવડી ગઈ। બાળક શું કહે છે કે બા મને મુન્ની રમાડતા આવડી ગઈ છે, બા મને ચપટી વગાડતા આવડી ગઈ છે। બાને કહે છે કે મને ચપટી વગાડતા આવડી ગઈ છે। વિદ્યાર્થી મિત્રો, તમને પણ ચપટી વગાડતા આવડતું જ હશે। હવે આપણે પ્રશ્ન નંબર 10ની ચર્ચા કરીશું। વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 10માં
सूचना आपेली छे काव्यनी अधूरी पंक्तिओ पूर्ण करो। विद्यार्थी मित्रों आपणे जे काव्य शीखी गया चपटी वगाड़ता आवड़ी गई ते काव्यनी अधूरी पंक्तिओ छे ते आपणे पूर्ण करवानी छे। एक नंबर में छे मारी चपटी वागे छे तो आपणे लीटीमां लखीशुं पट पट पट। चपटी कई रीते वागे छे पट पट पट। जाने फूटे बंदूकड़ी फट फट फट। बे नंबर में छे तू कपड़ा धुए भले धप धप धप। हूँ पानी में नहीं करूँ छप छप छप। आ रीते काव्य पंक्ति पूर्ण करवानी छे। प्रश्न नंबर 11। विद्यार्थी मित्रों अहीं सूचना आपेली छे वाँचो अने लखो। सूचना शुं आपेली छे वाँचो अने लखो। अहीं शब्दों आपेला छे ते आपणे वाँचवाना छे त्यार पछी अहीं बे लीटी आपेली छे तेमां लखवाना छे। अहीं शब्द छे पट तो आपणे लीटीमां लखवानुं छे पट। त्યાર પછીનો શબ્દ છે ફટ તો આપણે લીટીમાં લખીશું ફટ। ત્યાર પછીનો શબ્દ છે જટ તો આપણે લીટીમાં લખવાનું છે જટ। ત્યાર પછીનો શબ્દ છે ધબ તો આપણે લીટીમાં લખીશું ધબ। ત્યાર પછીનો શબ્દ છે છબ તો આપણે લીટીમાં લખવાનું છે છબ। છેલ્લો શબ્દ છે ડબ તો આપણે લીટીમાં લખીશું ડબ। તમારે પણ તમારા પાઠ્યપુસ્તકમાં આ રીતે શબ્દો વાંચવાના છે અને સાથે સાથે લખવાના છે। હવે વિદ્યાર્થી મિત્રો પેજ નંબર 75 ઉપર આપણે ભણીશું। પ્રશ્ન નંબર 12। આડા અવળા અક્ષરો ગોઠવી શબ્દો બનાવો। વિદ્યાર્થી મિત્રો અહીં આડા અવળા અક્ષરો છે તેને આપણે ગોઠવીને શબ્દ બનાવવાનો છે। એક નંબરમાં પ ચ ટી તો અહીં કયો શબ્દ બનશે ચપટી તો તમારે અહીં લખવાનું છે ચપટી। બે નંબરમાં ક ડી બંદુ તો અહીં કયો શબ્દ બનશે બંદૂકડી તો તમારે અહીં લીટીમાં લખવાનું છે બંદૂકડી। ત્રણ નંબર પ ક ડા તો અહીં કયો શબ્દ બનશે કપડાં તમારે અહીં લીટી આપેલી છે તેમાં કપડાં લખવાનું છે। ચાર નંબર ત કા ર તો અહીં કયો શબ્દ બનશે કાતર તો તમારે અહીં લીટીમાં લખવાનું છે કાતર। વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 13। કૌંસમાંથી યોગ્ય અક્ષર વડે શબ્દો બનાવો। વિદ્યાર્થી મિત્રો અહીં કૌંસમાં શબ્દો આપેલા છે તેમાંથી આપણે શબ્દ પસંદ કરવાનો છે અને અહીં શબ્દ બનાવવાનો છે। એક નંબરમાં પી પ ખાલી જગ્યા અહીં બે ઓપ્શન છે ડો અડો બરાબર તો અહીં શું થશે અડો એટલે કે અહીં શબ્દ કયો બનશે પીપળો। કયો શબ્દ બન્યો પીપળો। ત્યાર પછી બે નંબરમાં મા લ ખાલી જગ્યા ડી અહીં શું છે મા લ ખાલી જગ્યા ડી અહીં બે ઓપ્શન આપેલા છે ઘા અને ગા। ઘરનો ગા છે અને ગણપતિનો ગા છે તો અહીં કયો આવશે ગણપતિનો જે ગ ને કાનો છે તે ગા એટલે અહીં શબ્દ બની જશે માલગાડી। કયો શબ્દ બન્યો માલગાડી। ત્યાર પછી ત્રીજો છે ત્રીજી ખાલી જગ્યામાં ખ ખાલી જગ્યા રો તો અહીં બે ઓપ્શન આપેલા છે ડા અને ટા તો અહીં કયો અક્ષર આવશે ટા એટલે શબ્દ બની જશે ખટારો। કયો શબ્દ બની ગયો ખટારો। ત્યાર પછી ચાર નંબરમાં ચાર નંબરમાં આપેલું છે બા વ ખાલી જગ્યા તો આપણે અહીં બે ઓપ્શન આપેલા છે તેમાંથી આપણે એક ઓપ્શન લખવાનો છે તો કયો ઓપ્શન થશે બાવળ અડો આવશે બરાબર ખાલી જગ્યામાં અડો લખીશું એટલે શબ્દ બની જશે બાવળ। વિદ્યાર્થી મિત્રો નીચે પ્રવૃત્તિઓ આપેલી છે તેમાં એક નંબરમાં તમને મજા પડે એવું ગીત મેળવીને તમારી નોટબુકમાં લખો અને અભિનય સાથે ગાઓ। વિદ્યાર્થી મિત્રો તમને મજા પડે તેવું તમારે ગીત લખવાનું
છે, તમારી નોટબુકમાં લખવાનો છે અને અભિનય કરવાનો છે. તમે તમારા મમ્મી પપ્પા સામે પણ અભિનય કરી શકો છો. બે નંબરમાં છે, તમને મનગમતું ચિત્ર દોરો અને તેમાં રંગ પૂરો. વિદ્યાર્થી મિત્રો, તમને જે ચિત્ર ગમે છે તે મનગમતું ચિત્ર અહીં દોરવાનું છે અને તેમાં રંગ પૂરવાના છે. વિદ્યાર્થી મિત્રો, તમારે આ વિડીયો ધ્યાનથી સાંભળવાનો છે, સમજવાનો છે, બરાબર? વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે શું શીખી ગયા છે? વાંચો અને લખો, એક શબ્દ પરથી ત્રણ શબ્દો બનાવ્યા છે. ત્યાર પછી અહીં શબ્દો હતા તે શબ્દોને આપણે સુધારીને લખ્યા. ત્યાર પછી અહીં બધી વસ્તુઓ ભેગી થઈ ગયેલી તે વસ્તુઓને આપણે અલગ અલગ રીતે લખી છે અને વસ્તુઓ પ્રમાણે ખાલી જગ્યા પૂરી છે. ત્યાર પછી અલગ પડતા શબ્દ પર આપણે રાઉન્ડ કર્યું છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, ચોરસમાંથી શબ્દો શોધીને લખો તે પણ આપણે ભણી ગયા અને શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવવાના તે પણ આપણે શીખી ગયા છે. ત્યાર પછી ચિત્ર સાથે બંધબેસતું વાક્ય જોડો. ચિત્ર આપેલું છે અને વાક્ય આપેલું છે તે પણ આપણે શીખી ગયા છે. ત્યાર પછી કાવ્ય હતું, બરાબર, બા મને ચપટી વગાડતા આવડી ગયું, તે પણ આપણે શીખી ગયા છે. વિદ્યાર્થી મિત્રો, આડાઅવળા અક્ષરો ગોઠવી શબ્દો બનાવો તે પણ શીખી ગયા. કૌંસમાંથી અક્ષર વડે ખાલી જગ્યા પૂરો તે પણ આપણે શીખી ગયા છે. વિદ્યાર્થી મિત્રો, તમારે આ વિડીયો ધ્યાનથી સાંભળવાનો છે, સમજવાનો છે. ત્યાર પછી પાઠ્યપુસ્તકમાં એટલે કે તમારી ટેક્સ્ટબુકમાં, વર્કબુકમાં જે કંઈ પણ વિગતો આપેલી છે તે તમારે પેન્સિલથી પૂર્ણ કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, તમને આ વિડીયોની જે કંઈ પણ PDF આપવામાં આવશે તે તમારે ગુજરાતીની નોટબુકમાં સ્વચ્છ સારા અક્ષરથી લખવાનું છે. અહીં વિડીયો આપણો પૂર્ણ થાય છે. જય હિન્દ, જય ભારત.